કેમ છો બાળ મિત્રો? મજામાં? શાંતિ નિકેતન સ્કૂલ, ધોરણ 6, વિષય ગણિત, પ્રકરણ 4, ભૂમિતિના પાયાના ખ્યાલો. તો આજે આપણે જોઈશું કે ભૂમિતિની અંદર છે ને કેટલા આકાર હોય છે. ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ, પંચકોણ, ષટકોણ, બહુકોણ, બહુ જ બધા આકારો હોય છે. એ આકારો સી રીતે બને છે એ જોઈશું, અને એ આકારોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે આપણા રોજિંદા જીવનમાં એ પણ જોઈશું. આ સિવાય એ આકારોના ભાગ કેટલા છે, એ તમામ ભાગો શેના બનેલા છે, નાનામાં નાના બિંદુથી લઈને મોટામાં મોટા બહુકોણ સુધી એ બધી વસ્તુઓ શેની બનેલી છે એ પણ આપણે આ પ્રકરણમાં જોઈશું. તો હવે સૌથી પહેલાં આપણે જોઈએ કે ભૂમિતિ શબ્દ આવ્યો ક્યાંથી. તો ભૂમિતિનો ઇતિહાસ બહુ જ મોટો છે, બરાબર. અંગ્રેજીનો શબ્દ જે જીઓમેટ્રી છે, એ જીઓમેટ્રોન જે ગ્રીક શબ્દ છે એની ઉપરથી આવેલો છે. જીઓ એટલે પૃથ્વી અને મેટ્રોન એટલે માપન, બરાબર છે. જીઓ એટલે પૃથ્વી અને મેટ્રોન એટલે માપન. ઇતિહાસના સમયમાં મોટે ભાગે કલા, સ્થાપત્ય આવું બધું હોય ને, જે મંદિરો, ટાવર હોય કે પછી કોઈ સ્તંભ હોય કે પછી કોઈ દરવાજાની ઉપરની બારીનો જે પેલું વેન્ટિલેશન હોય, બરાબર. જૂના જે સ્થાપત્યો હતા એની અંદર આ રીતના દરવાજાની ઉપર આ રીતની કાચની ડિઝાઇનો બનાવેલી હતી, બરાબર. એ બધા ભૂમિતિના જે ખ્યાલો હોય એનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા હોય છે. જેમ કે આ અર્ધવર્તુળથી બનાવેલો હોય છે, આ જે છે એ લંબચોરસ અને અર્ધવર્તુળ એનાથી ખ્યાલથી બનાવેલો હોય ટાવર. આ જે છે એ રે ઉપરનો ભાગ અર્ધવર્તુળ, એની ઉપર ત્રિકોણ, નીચેનો ભાગ સમાંતર રેખાઓ વગેરે એનાથી બધા બનાવેલા હોય છે, બરાબર. આ બધા માટે ભૂમિતિના પાયાના ખ્યાલનો ઉપયોગ થયો હતો, બરાબર. હવે જોઈએ તો માપન. દરેક પ્રકારની કળાની રચનાઓમાં, માપન, સ્થાપત્ય, ઇજનેરી, કપડાંની ડિઝાઇનમાં ભૂમિતિના આકારો પ્રદર્શિત થાય છે. આ ખાસ યાદ રાખવાનું કે ભૂમિતિ ક્યાંથી ક્યાં, ભૂમિતિ કઈ જગ્યાએ વપરાય છે. ભૂમિતિ તો મંદિરો, મહેલો, તળાવો, બંધો, શહેરના બાંધકામો એ બધી જગ્યાએ તો વપરાય છે. એ સિવાય કળાની રચનાઓમાં, માપન, સાહિત્ય, ઇજનેરી, કપડાંની ડિઝાઇનમાં પણ ભૂમિતિના આકારનો ઉપયોગ થાય છે, બરાબર. તમારી કોઈ બી વસ્તુ હશે, આ પેન છે કે પછી આ ચોપડી છે, બરાબર, કે તમારું ટિફિન બોક્સ, કોઈ તમારું ટેબલ, આ તમામ વસ્તુઓ છે ને, એ બધી વસ્તુઓના આકારનો જે તમે જોયો ધારણ બરાબર જુઓ ને, તો દરેકની અંદર ભૂમિતિનો ઉપયોગ થયેલો હોય છે. મમ્મીની બંગડી કે પછી રૂપિયાનો સિક્કો, બધું ગોળ આપણે જે દડો રમીએ એ બધાની અંદર ભૂમિતિ રહેલી હોય છે. કઈ ભૂમિતિ છે? એની અંદર વર્તુળ હોય છે, બરાબર. માપપટ્ટી છે, એની અંદર કઈ ભૂમિતિ છે? લંબચોરસ. એનો કયો આકાર છે? લંબચોરસ છે, બરાબર. તો હવે આપણે એની જે આકાર છે એ સમજવા માટે એના જે આધારો કહેવાય, જે એના ભાગ કહેવાય એ આપણે શીખીશું, બરાબર છે. તો પહેલો ભાગ છે બિંદુ. હવે બિંદુ કોને કહેવાય? આપણે પેનની જે અણી હોય, આ પેનની અણી, પેન કે તમારી પેન્સિલ જેની બી અણી હોય એને આ રીતે કાગળ ઉપર મૂકો, તો એક ટપકું થયું. તો આ ટપકું જેટલી અણી પાતળી હશે, જેટલી અણી ઝીણી હશે એટલું ટપકું ઝીણું થશે, બરાબર. તો આ ટપકું બન્યું ને, એ ટપકુને બિંદુ કહેવામાં આવે છે, એક પોઈન્ટ કહેવામાં આવે છે, બરાબર. પોઈન્ટથી તો આપણે બધા અવગત જ છીએ, આપણે બધા જાણીએ જ છીએ. પોઈન્ટ કોને કહેવાય? પરિકરની અણી, પેન્સિલની અણીનો ભાગ, બરાબર. આ બધાથી પોઈન્ટ બને છે. તો અહીંયા આપણે એક કાગળ ઉપર ત્રણ ટપકા કરેલા છે, એ ત્રણેય ટપકાને, આ ટપકાને ઓળખાણ બી તો આપવી જરૂરી છે, નહીં તો કયું ટપકું કોનું કહેવાય શું ખબર પડે. તો એ ટપકા માટે ટપકું એને એ નામ આપ્યું છે પહેલાં ટપકાને,
એટલે એને શું કહેવાય, બિંદુ એ. બીજો ટપકો છે એને બી નામ આપ્યું છે, એટલે એને શું કહેવાય, બિંદુ બી. ત્રીજા ટપકાને શું નામ આપ્યું છે, બિંદુ સી. એટલે આ ત્રણેય બિંદુઓને બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી એનાથી ઓળખવામાં આવે છે, બરાબર. હવે આપણે આ રીતે આપણા ઘેર બી કરી શકીએ, કોઈ બી નામ આપી શકીએ બિંદુને, એ બી સી ડી એક્સ વાય ઝેડ 1 2 3 કોઈ બી, બરાબર. તો આ ટપકા જે ચાર મૂક્યા છે એને ધારો કે આપણે આપીએ છીએ એ સી પી એચ. તો તેમને કેવી રીતે વંચાય, એ બી લખ્યું છે જેમ હું વાંચી એમ, બિંદુ એ, બિંદુ સી, બિંદુ પી, બિંદુ એચ, આ ચાર રીતે વાંચવામાં આવે છે. હવે આપણે ઓરિજિનલી રિયલમાં આપણે જોઈએ તો બિંદુઓ કયા કયા છે, તો એના માટે બી ઉદાહરણ આપીશ. આપણે આકાશમાં જે તારા જોઈએ છે ને, આપણે બધા આકાશમાં જે તારા જોઈએ છે ને, એ પણ બિંદુઓનો ખ્યાલ આપે છે, બરાબર. હવે બિંદુ તો પતી ગયા, તો રેખાખંડ જોઈએ. તો રેખાખંડ કોને કહેવાય, તમારી ચોપડી હોય એનું એક પેજ આ રીતે વાળી જુઓ, બરાબર. તો આ જે ઘડી પડી, આ કાગળ છે એને આમ વાળ્યો, મેં વાળ્યો એવી રીતે, તો આ જે ઘડી પડી કાગળની, એને કાગળના પહેલા પોઈન્ટથી છેલ્લા પોઈન્ટ સુધી એક જે લીટી બનાવવામાં આવે છે એને રેખાખંડ કહે છે. તો રેખાખંડનો એવી જ રીતે આપણા હાથમાં દોરી લઈએ, બરાબર, એક દોરી પાતળી, અને એને છે ને ખેંચીને આમ પકડીએ, તો આ હાથ અને આ હાથ વચ્ચે એક લીટી બને છે દોરીની, તો આ હાથ અને આ હાથ જેટલો છે એટલાની વચ્ચે જે લીટી બની છે એને રેખાખંડ કહેવામાં આવે છે, બરાબર. તેના અંતિમ છેડે બી અંત્ય બિંદુઓ હોય છે, જેમાં કાગળવાળી તેના જે છેડા અહીંયા કાગળના છેડા એ બી એના અંત્ય બિંદુઓ છે, બિંદુ એ અને બિંદુ બી, બરાબર. એવી જ રીતે હાથમાં દોરી પકડી છે તો બે હાથ જે છે એના અંત્ય બિંદુઓ કહેવાય, બરાબર. હવે આવી રીતે આપણી આજુબાજુમાં રેખાખંડ કેટલી જગ્યાએ જોવા મળે છે,